ઓફ વડોદરા। વડોદરા માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ને વડોદરા વાસીઓએ ઉમળકા ભેર આવકાર્યા હતા, ત્યારે રોડ શો માં હજારો ની જનમેદની ઉમટી પડી હતી। એરપોર્ટ સર્કલ થી ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સ સુધીના માર્ગ પર ઠેર ઠેર ગુજરાતના પનોતા પુત્રના વધામણા કરાયા। કલાકારોએ સમગ્ર રૂટ પર રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી રોડ શોમાં વિવિધ રંગો પૂર્યા। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સ્પેનના પ્રધાનમંત્રી શ્રી પેડ્રો સાન્ચેસ સાથે મળીને ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ કેમ્પસમાં C295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું સંયુક્તપણે ઉદ્ઘાટન અને લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે બંને દેશની દ્વિપક્ષીય મંત્રણા પ્રસંગે સંસ્કારી નગરી વડોદરાની ધરતી પર પધારેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો વડોદરા ખાતે ભવ્ય રોડ શો યોજાયો હતો। એરપોર્ટ સર્કલથી ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સ સુધી યોજાયેલા આ જાજરમાન રોડ શોમાં પ્રધાનમંત્રીને આવકારવા બહોળી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી। પ્રધાનમંત્રીની એક ઝલક નિહાળવા સમગ્ર રૂટ પર હજારો વડોદરાવાસીઓ એકત્રિત થઈ ગયા હતા। શહેરના રાજપથ પર લોકલાડીલા વડાપ્રધાનનો કાર કાફલો પસાર થતાં જ ઉપસ્થિત લોકોએ તિરંગા લહેરાવી ભારત માતા કી જય, વંદે માતરમ સહિતના સૂત્રોચ્ચાર કરીને તેમના પ્રત્યેનો બહોળો પ્રેમ વ્યક્ત કર્યો હતો। વડાપ્રધાને પણ હાથ હલાવી એટલે જ સહૃદયતાથી વડોદરાવાસીઓએ વ્યક્ત કરેલ આ પ્રેમનો સહર્ષ સ્વીકાર કર્યો હતો। રોડ શોના રૂટ પર વિવિધ સ્થળોએ ઊભા કરવામાં આવેલ સ્ટેજ પરથી અનેક કલાકારોએ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી સમગ્ર રોડ શોમાં વિવિધ રંગો પૂર્યા હતા। બંને દેશના પીએમ માટે સ્કેચિંગ બનાવ્યા હતા, તો એ મેં ઊંચા કર્યા હતા, તો એ જ્યારે જોયા તો એ જોઈને નીચે આવ્યા અને મને પૂછ્યું કેમ છે, શું કરે છે, પછી નામ પૂછ્યું,